લોકડાઉન વચ્ચે લોકો ઘરોમાં બંધ રહી દિવસો પસાર કરી રહ્યા છે ત્યારે કામ ધંધા બંધ રહેતા લોકો માટે હાલ ભોજનનો પ્રશ્ન સર્જાયો છે. આવી કપરી પરિસ્થિતિમાં દિવ્યાંગો માટે સતત પ્રયત્નશીલ રહેનાર પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરની અધ્યક્ષતા હેઠળ આજ રોજ લીંબાયત અને ડિંડોલી વિસ્તારમાં 90 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આજે 14/5/2020 રોજે ફરીથી આજે ચોથો દિવસ છે. ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ડૉક્ટર કનુભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ જે દિવ્યાંગ બાળકોને સ્કૂલમાં જે ભણતા સંસ્થામાં ભણતા બાળકોને કીટ રાશન કીટનું વિતરણ થઈ રહ્યું છે, જેમાં તેલ ચોખ્ખો, દાળ અને ઘરવખરીનો બધો સામાન, લોટ અને બધું જ મળીને 15 દિવસની આ કીટ એમને આપવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં જઈને આ કીટનું વિતરણ થઈ રહ્યું છે. તો આજે લીંબાયત વિસ્તારમાં એક આજે કીટનું વિતરણ થનાર છે, લીંબાયત નવા ગામ ડિંડોલીમાં. તો ખરેખર આ એક જરૂરિયાત વસ્તુ છે, અને આ લોકડાઉનની અંદર જ્યારે ચોથા ચરણનું લોકડાઉન શરૂ થવાનું છે, અને આ અગાઉ પણ એપ્રિલમાં જ્યારે લોકડાઉનનો પહેલો ફેઝ હતો ત્યારે પણ કીટનું વિતરણ થયું છે, અને આજે ફરીથી આ બીજા તબક્કામાં કીટનું વિતરણ થઈ રહ્યું છે, અને બધા જ ને ઘરે ઘેર જઈને આ કીટનું વિતરણ થનાર છે. કેમેરામેન મયુર ટેલર સાથે મોહન નાયર. દેશમુખ શાહિદ સર, આપણે આજે આ કીટનું વિતરણ થઈ રહ્યું છે, આગળ પણ એક કીટનું વિતરણ થયું હતું એક માસ પહેલાં, તો એ કીટ મળી હતી તમને? ના, નથી મળેલી. આ વખતે મળી છે, એ મને ખુશી છે કે સરકારે મને આપી દીધી. સરકારે નથી આપી, આ સંસ્થાએ સંસ્થાએ આપી. તો કનુભાઈ ટેલર સાહેબનું હું સુખ ખૂબ ખૂબ આભાર માનું છું. અચ્છા, આપણે એક સંદેશ આપવાનો છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો. સર, સ્ટે હોમ સ્ટે લાઈફ, સેફ લાઈફ. ઘરમાં રહો, સુરક્ષિત રહો. ઘરમાં રહો, સુરક્ષિત રહો. શું નામ તારું? મારું નામ મુલ્લા મોહમ્મદ આખી છે. હું બીસીએ એફઆઈ બીસીએમાં ભણું છું, પ્રભુ વિશે ભણું છું. આજે આ કીટનું વિતરણ થઈ રહ્યું છે, આગળ પણ એક કીટનું વિતરણ થઈ રહ્યું છે. મળ્યું હતું કીટ? ના, એ નહીં મળેલું. અમે ફર્સ્ટ કીટ મળી છે. કેમ ગયા વખતે તમે નહોતા અહીંયા? ના, એ મને જાણ નથી ખબર. આ વખતે સ્કૂલ તરફથી મેસેજ આવ્યો, સરનું કીધું કે તમે આ લાભ નહીં લઈ શકો, તો બીજી વાર લઈ લેજો તમે. તો હવે આ કીટ જે મળી છે, તો કનુસરને શું સંદેશ આપવા માંગો છો? કનુસરને એ કે થેન્ક યુ કહેવા માંગે છે કે જે અમને તકલીફ પડતી હતી કે આટલું થોડું ફરતા હતા કે એમ તે રાખ્યું. કનુસરને થેન્ક યુ કહેવા માંગે છે ખૂબ ખૂબ કે જે અમારી જરૂરત પૂરી કરી રહ્યો. આપણે એક સંદેશ આપવાનો છે સમગ્ર નાગરિકોને કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. હા, કેમ કે જો લોકો માનતા બી નથી કે એમ તેમ ફરે છે કે બધા પોલીસવાળા આપણા ભાઈ લોકો ઉભેલા છે, તો પણ કોઈ માનતા નથી. એ લોકોને એટલું જ કહ્યું છે, ઘરમાં રહો ને સહકાર આપો. ખૂબ ખૂબ આભાર. શું નામ બેન તમારું? તમારું બાળક દિવ્યાંગ બાળકોની શાળામાં કયા ધોરણમાં ભણે છે? ત્રીજા ધોરણમાં. અચ્છા, આ જે કીટનું વિતરણ થયું છે તો સંસ્થા વતી, તો તમારે કનુસરને શું સંદેશ આપવો છે? સારું છે, હમણાં ધંધા પાણી નથી, જે મળી જાય છે એનું આભાર. ચલો, આપણે એક સંદેશ. હા, ધંધા પાણી ટેન્શન છે. હા, એટલે અમને તમને આ વસ્તુની જરૂરિયાત હતી, એટલે તમને આ મળી ગયો. તો વધારે જ છે અને તમારો રોજા બી ચાલે છે? હા, રોજા પણ છે, અને અહીંયા બરોડા બેંક પણ બંધ છે, પૈસા લેવા જાય અહીંયા બંધ છે. હવે દૂર જવામાં વાહન નથી, પરેશાની તો છે. આ કીટ મળેથી રાહત રહેશે. હા, બસ તમારો આભાર તમારો. આપણે એક બધાને એક સંદેશ પાઠવવાનો છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. ઘરમાં જ રહે છે મારો છોકરો, તો એમ પણ કંઈ નથી જતો. હા, નહીં, એટલે આપણે તમે એક સંદેશ આપો. બધી વાતને બીક જ લાગે છે, અને એને તો એટલી બીક આવે કે મારા પપ્પા કામ પર ક્યારે જાય ને પૈસા લઈને આવી રીતના કહે છે મારો છોકરો. હા, બરાબર. એટલું ટેન્શન છે ને કે એને પપ્પા વધારે એની ટેન્શન છે. ના, એ તો બધાની પરિસ્થિતિ એ છે, એટલે આપણે એક સંદેશ તમે બોલો કે ઘરમાં રહો, સુરક્ષિત. ઘરના ઘરમાં જ છે અમે તો. અચ્છા, બોલી સાવધાનીથી જ રહીએ અમે, જેવી રીતે એડવર્ટાઇઝમાં બધું બતાવે છે એટલે એવી રીતે અમે રહીએ. ક્યાં નામ આપકા? મેરા નામ સલમા. કોણ તો જોઈ તો બોલો. સલમા કરીને આસિફ. અચ્છા, આજ દિવ્યાંગ બચ્ચો આપની જે બચ્ચી, ક્યાં નામ છે? કોનસે કક્ષામાં પડતી? દિવ્યાંગ બાળકોની શાળામાં ચોથી કક્ષામાં પડતી. તો હવે અભી જબ સંસ્થા કી ઓર સે એક કીટ કા વિતરણ હો રહા હૈ ઓર આપકો કીટ દિયા ગયા હૈ, તો કૈસા લગ રહા હૈ આપકો? હમકો બહોત અચ્છા લગ રહા હૈ, હમારે બારે મેં હમારે બચ્ચે કે બારે મેં ઇતના સોચતે હૈ, હમારે લિએ ઇતને કાફી હૈ, અચ્છા લગ રહા હૈ હમારે જૈસે બચ્ચો કે લિએ. તો હમ એક સંદેશ સબકો દેંગે આપકી ઓર સે કે ઘર મેં રહો, સુરક્ષિત રહો. બોલીએ, ઘર મેં રહો, સુરક્ષિત રહો. દર્શક મિત્રો, આ ચોથા દિવસની યાત્રા જે
ભાથેના લિંબાયત ડિંડોલી નવા ગામની અહીં પૂરી કરી રહ્યા છે, જે કીટ વિતરણ શરૂ કર્યું હતું. 4 દિવસથી દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ કરતાં કરતાં આજે આ છેલ્લા મુકામ પર અહીં પહોંચ્યા છે. અમે આભાર માનીએ છીએ આ બંને પોલીસકર્મીઓને કે જેમણે પૂરી જહેમતથી ને પૂરી મહેનતથી અમારો સાથ આપ્યો અને આ કીટ વિતરણમાં ખૂબ સહકાર આપ્યો. આજે પણ ઘણી બધી કીટો જે જરૂરિયાતમંદ દિવ્યાંગો હતા તેમને આપવામાં આવી છે. અને આ જે કીટનું વિતરણ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક ડૉક્ટર કનુભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ આ કીટનું વિતરણ થયું છે અને જે માનવતા એમણે મહેકાવી છે એ ખરેખર બિરદાવવાલાયક છે. કેમેરામેન મયુર ટેલર સાથે મોહન નાયર, દિવ્યાંગ ન્યૂઝ ચેનલ.